विद्यार्थियों, धोरण 9 विषय गुजराती। धोरण 9 विषय गुजराती में आपणे पाठ 14 शीख्या हता, वाड़ी परना वहला। एना लेखक हता इस्माइल भाई नागोरी, बराबर। विद्यार्थियों, एमां आपणे शीख्या के वाड़ी पर माणसो तो नभे छे अने तेमना जीवननो ते आधार पण छे, पण साथे साथे अनेक पशु पक्षी अने जीवजंतुओनो पण ए आधार बनी रहे छे। તેને આ પાઠમાં સરસ રીતે બતાવ્યું છે। વાડી સાથે બધા ઉત્પ્રોત થઈ જાય છે। વાડી પર નપતા પશુ પક્ષી, જાનવર અને જીવજંતુઓની સૃષ્ટિ પણ આત્મીય બની જાય છે, એ વાતને લેખક સરસ રીતે દર્શાવી છે। દરેક ઋતુના અલગ અલગ પાકો છે, ફળફળાદી અને શાકભાજીની સાથે સમગ્ર જીવન સૃષ્ટિ કેવી રીતે જોડાયેલી છે એ લેખકે સર્જનાત્મક રીતે દર્શાવ્યું છે। વાડીમાં રહેનારા માણસો સાથે પશુ પક્ષી, પ્રાણીઓ અને જીવજંતુઓ એકસાથે જોડાઈને રહેતા હોય છે, એનો લેખકે હૃદયસ્પર્શી પરિચય કરાવ્યો છે। વાડીની દુનિયા ખરેખર ભરીભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે એ આપણે આ પાઠમાંથી શીખ્યા, બરાબર, અને પાઠનો આસ્વાદ પણ કર્યો। તો ચાલો આપણે શબ્દ સમજૂતી બાકી હતી આપણે જોઈએ, અને આ પાઠ વાડી પરના વાલામાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ। ચાલો, કાફલો એટલે સંગ અથવા ગતિ કરતો સમૂહ, ચિરસ્મરણીય એટલે હંમેશા યાદ રહે તેવું, આ તમને શબ્દ સમૂહ પણ માટે પણ એક પૂછાય, સંગ્રામ એટલે યુદ્ધ, રંજાડવું એટલે હેરાન કરવું, રંજાડવું એટલે હેરાન કરવું, પદાર્થ પાત્ર એટલે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ, આવાસ એટલે રહેઠાણ, તીખણ એટલે મજાક, આહલાદ એટલે આનંદ અથવા હર્ષ, સાતી એટલે હળ, વંજી બાંધવી એટલે ખપટીઓ બાંધવું, અને વણિયલ એટલે બિલાડી જેવું પ્રાણી। હવે જોઈએ વિરોધી શબ્દ, લીલી તો સૂકી, ભભગો તો સાદગી, અંકુશ તો નિરંકુશ, પ્રત્યક્ષ તો પરોક્ષ, કોલાહલ તો નીરવ। હવે જોઈએ તળપદા શબ્દો, બચલા તો બચ્ચા, કાળોતરા એટલે ફણીદરનાર, માંજર એટલે બિલાડી, ઢાલ એટલે સામે સામે મદદ કરવાની રીત, સાઢીકડું એટલે સાઢીનો નાનકડો કટકો, બરાબર, સાઢીનો, કામની દોડ એટલે ખૂબ જાજુ કામ, કામની દોડ એટલે ખૂબ જાજુ કામ વિદ્યાર્થી। હવે જોઈએ સ્વાધ્યાય, નીચેની પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો વિદ્યાર્થી। તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે એને ખરાની નિશાની કરવાની છે, બરાબર। તો આપણે જોઈએ, બાળકોની નજીકમાં શું આવી જાય છે, બાળકોની નજીકમાં શું આવી જાય છે, ઢેલે કેટલા ઈંડા મૂક્યા તે, બી બુલબુલ ક્યાં છે ને કેવો માળો કર્યો છે તે, સી કાકડિયાએ કેવો રંગ કાકડિયા એટલે કાચિંડાએ કેવો રંગ ધારણ કર્યો છે તે, અને ડી ઉપરના એ બી સી ત્રણેય। તો જવાબ આવશે ઉપરના એ બી સી ત્રણેય વિદ્યાર્થી, બરાબર, ધ્યાન આપજો। ચલો તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે, જંતુ દર્શ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે, બપોરનો, બપોર પછીનો, દિવસના કોલાહલનો કે રાતનો શાંત નીરવ સમય। તો જીવજંતુના જગત માટે રાતનો શાંત નીરવ સમય એટલે ડી, રાતનો શાંત નીરવ સમય યોગ્ય છે વિદ્યાર્થીઓ। ચલો હવે જોઈએ 3, કુદરતના કારવા અને કાફલાને વાડી શું આપે છે, કુદરતના કારવા અને કાફલાને વાડી શું આપે છે, એ આશ્રય અને આવાસ આપે છે, બી આકાર અને આહલાદ આપે છે, સી વાડી કશું જ આપતી નથી, ડી ઉપરના એ અને બી બંને। તો વિદ્યાર્થીઓ ઉપરના એ અને બી બંને, કુદરતના કાફલાને વાડી શું આપે છે, આશ્રય અને આવાસ આપે છે, આકાર અને આહલાદ આપે છે। ચોથો પ્રશ્ન, વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીનું દર્શન થઈ જાય છે, શેઢાળીને શેડાના, પછી ગોરખોદિયા કે ભૂંડાળાના, અને દીપડાને કે શીના, અને દી વણિયલ અને જબાદિયાના। તો જવાબ આવશે દીપડાને સીના, બરાબર। હવે એના પછીના કેટલાક તમને હું કહું છું, એમસીક્યુ પૂછાય કે વાડી કોનું સંગ્રહ સ્થાન છે, ઉદેવનું કે નાના મોટા જીવનું,
तो जवाब आवशे नाना मोटा जीवनो। पछी देड़का क्या वसवाट सूतता नजरे पड़े छे? तो देड़का वाड़ी में रहिए तो घर में वसवाट करे छे। पछी कोण मरघीना बच्चा ने चोरी ने घर भेगा करे छे? कोण मरघीना बच्चा ने चोरी ने घर भेगा करे छे? तो उंदर मरघीना बच्चा ने चोरी ने घर भेगा करे छे। पछी पूछाय के उंदर नी वस्ती पर कोण नियंत्रण राखे छे? तो उंदर नी वस्ती पर राणी मांजर नियंत्रण राखे छे। पछी पूछाय नाना माछला खाईने कोनું पेट फाट फाट थाय छे? तो नाना माछला खाईने सर्पનું પેટ ફાટ ફાટ થાય છે। પછી એવું પૂછે કે વાડીમાં શેની મિજબાનીઓ ચાલતી હતી? તો વાડીમાં મકાઈના દોંડાની મિજબાનીઓ ચાલતી હતી। શેની વિદ્યાર્થીઓ? મકાઈના દોંડાની। પછી આગળ લોકો શેનો આનંદ લેવો ચૂકતા નથી? તો લોકો પોકના ટાણાનો, પોક તમે ખાધો હશે, પોકના ટાણાનો આનંદ લેવાનું ચૂકતા નથી। પછી રશિયાઓ શેનો સંતોષ માણતા? તો રશિયાઓ માંડવીનો બચેલો દાણો મળી જાય એનો સંતોષ માણતા હતા વિદ્યાર્થીઓ। પછી એવું પૂછાય કે સગાવાલાઓ ક્યારેક મદદે આવી જતા? તો સગાવાલાઓ ચીચોડા ચાલુ હોય ત્યારે મદદે આવી જતા। અને છેલ્લું, નવરાશના દિવસોમાં કઈ ઋતુમાં આવે છે? તો નવરાશના દિવસો ચોમાસાની ઋતુમાં આવે છે। ચાલો હવે આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો। પહેલું, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો જવાબ આવશે, ચોમાસામાં નવરાશના દિવસો આવે છે ત્યારે ક્યારેક નવરા ન પડતા જુવાનો પણ ચોપાટ રમવા લાગી જાય છે અને આ રમતના હર્ષનાદ મોડી રાત સુધી સંભળાતા હોય છે। ફરી બોલું છું, ચોમાસામાં નવરાશના દિવસો આવે છે ત્યારે ક્યારેક નવરા ન પડનાર જુવાનો પણ ચોપાટ રમવા લાગી જાય છે અને આ રમતના હર્ષનાદ મોડી રાત સુધી સંભળાયા કરે છે। ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો, ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? બરાબર, તો એનો જવાબ આવશે, વાડીએ લોકો એકબીજા સાથે વંજી બાંધવા, નડિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા ને કોઈક વાર શાંતિનું કામ, ઝાઝા હાથ માગતું કામ ને તાત્કાલિક ઝડપથી પતાવવાના કાર્યો કરી લેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ત્યારે કામ સાથે કિલ્લોલ કરતા હોય છે વિદ્યાર્થીઓ। બરાબર, પછી તમને આના સિવાય બે ત્રણ વાક્યમાં એવું પૂછાય કે કેવા પ્રસંગને બધા સાથે મળી ઉકેલતા? તો ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગાવાલાઓ મદદે આવી જતા હોય છે। એટલું જ નહીં, અરસપરસની ઢાલવાળા અને મેળવાળા ખેડૂતોએ સામેલ થતા હોય છે અને એ તો પ્રસંગને શું કરે છે, ઉકેલે છે। બરાબર, પછી કયા પ્રસંગો વાડી પર દીપી ઉઠતા? કયા પ્રસંગો વાડી પર દીપી ઉઠતા એવું પ્રશ્ન પૂછાય તો લખવાનો, ભજનની રાતો હોય, ઠાકોર થાળી ને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે। ગામ કરતાં વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે વિદ્યાર્થીઓ। ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્ન સાત આઠ લીટીમાં ઉત્તર લખો। પહેલું, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। તો ચલો આપણે જોઈએ વાડીના જલસાને શું આવે કે વાડીમાં ડાયરા થાય છે ને જલસા પણ થાય છે। લોકો મોસમ પ્રમાણેની મોજ માણે છે। મકાઈના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય। આજુબાજુની વાડીવાળા મિત્રો ભેગા થાય ને આમંત્રણો કુંડાળામાં ભળી જાય। મહેમાનોને દુબળા ખાટલા પર બેસાડવામાં આવે ને સ્વયંસેવકો કાંટા લાવે। કોઈ બાકસ અર્પણ કરે ને પછી તો ભૂટ્ટા પીળા અને પોણા કાળા વેચવા માંડે। પોકના સમયે તેનો આનંદ લે। મફળીના શું હોય, ઓળા, તો છેક સુધી માંડવીમાંથી શેકેલ માંડળી મળે ત્યાં સુધી રાતથી છેક સવાર સુધી ચાલે। એ કોલસીને રાખના ઢગલાને જતા આવતા રશિયાઓ સાડીકડાથી ફંફોસે, સાડીકડા એટલે લાકડીથી ફંફોસે,
ને જો એક જ દાણો મળી જાય ને તો એ સંતોષમાંની શંકા ભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ. ચણા, પપૈયા, જામફળ અને બધાની પાર્ટીઓ નાનીને ખાનગી હોય. આમ વાડીની અંદર વારંવાર જાત જાતના જલસા ઋતુ પ્રમાણે ગોઠવાતા હતા વિદ્યાર્થીઓ. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે એ વિધાનની પાઠને આધારે ચર્ચા કરો. ફરી બોલું છું, આમાં બધા જ પશુ પક્ષીના નામ આવશે વિદ્યાર્થીઓ. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે આ વાક્યની પાઠને આધારે ચર્ચા કરો. ચાલો હું ધીમે ધીમે બોલું છું, તમે લખજો મારી સાથે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલું જગત હોય છે. વાડી નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન, ઉદેવનું બાંધકામ, કીડીની કરામતો, કાકડિયાની લડાઈ, સાપના યુદ્ધો, ગોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા, વીછીનો ચરણ સ્પર્શ, આ બધું વાડીમાં દિવસ રાત ચાલતું હોય છે. વાડીમાં દેડકા ઘરમાં જ વસવાટ શોધતા હોય છે. વાડીમાં સાપ, નોળિયા, કાળોતરા ને માંજરાના સંગ્રામો ખેલાય. હાથ જેવડા કણા ચાચેથી પૂરા કરતા લલેડા, અળસિયા ખાતા દેડકા, નાના સસલા ખાઈ પેટ ફાટી જાય તેવા સર્પો, કાગડા, ગુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા, બરાબર, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચા ચોરી દરમાં લઈ જતા ઉંદર, પછી પશુને વળગીને જીવાત વીણતા બગલા, પાક બનાવ બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, રાની માંજરો વગેરે જોવા મળે અને રાત્રે શાંત નીરવ સમયે જોવા મળતા જંતુ કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ શું થઈ જાય, ભરાઈ જાય વિદ્યાર્થીઓ. બરાબર, તો અહીંયા બધા પશુ પક્ષીઓની વાત કરી છે કે વાતાવરણ ભરાઈ જાય. પછી શેઠાડીના શેડા, વણિયલને જંબાલિયા, ગોરખોદિયા, હરણાને રોજડા ને ક્યારેક દીપડાને સિંહ પણ દર્શન દે છે. જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના બધા પણ અગત્યના ભાગ જેવા છે. દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતનો એક કાફલો આવે છે, જાય છે ને બધા પોતાના હોય તેમ વાડી સૌને આશ્રય, આવાસ અને આકાર તેમજ આહલાદ આપે છે વિદ્યાર્થીઓ. બરાબર, તો આ પ્રમાણે 2 પ્રશ્ન લખવાના છે તમારે. તો હવે આપણે જોઈએ પાઠનું વ્યાકરણ જોઈએ વિદ્યાર્થીઓ. ચાલો તો હવે જોઈએ વ્યાકરણ. તમને ખરા ખોટા બી પૂછાય, બરાબર. ચાલો, વિરોધી શબ્દ આપો. લીલી તો સૂકી, ભભકો તો સાદગી, સાદગી તો ભભકો, પ્રત્યક્ષ તો પરોક્ષ, તો પરોક્ષ તો પ્રત્યક્ષ, કોલાહલ તો નીરવ, નીરવ તો કોલાહલ, જીવન તો મરણ, મરણ તો જીવન, સવાર તો સાંજ, સાંજ તો સવાર, સંતોષ તો અસંતોષ ને અસંતોષ તો સંતોષ, ખાનગી તો જાહેર, તો જાહેર તો ખાનગી, ધીમું તો ઝડપી, તો ઝડપી તો જીવન, ધ્યાન તો બેધ્યાન, બેધ્યાન તો ધ્યાન, આકાર તો નિરાકાર, નિરાકાર તો આકાર, દિન તો રાત, રાત તો દિન, આશ્રિત તો નિરાશ્રિત, નિરાશ્રિત તો આશ્રિત, જાગૃત તો અનાજાગૃત, સામાન્ય તો અસામાન્ય, અસામાન્ય તો સામાન્ય, દોષ તો નિર્દોષ અને નિર્દોષ તો દોષ. હવે આપણે જોઈએ ત્રણ બધા શબ્દો. બચલા તો બચ્ચા, કાળોતરો તો ફણીધર નાગ, કાળોતરો તો ફણીધર નાગ, માંજર તો બિલાડો. પછી જોઈએ ઢાલ તો સામ સામે મદદ કરવાની રીત, સાડીકડું એટલે સાડીનો એક કકડો, સાડી નહીં સાડી એટલે નાનજીની લાકડી હોય ને તે, કામની દોટ એટલે ખૂબ જાજુ કામ. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કાફલો તો ગતિ કરતો સમૂહ,
ચિરસ્મરણીય તો હંમેશા યાદ રહે તેવું, દોઢ તો ખૂબ જાજુ કામ. હવે રૂઢિપ્રયોગ જોઈએ વિદ્યાર્થીઓ. ધ્યાન ખેંચવું તો ધ્યાન દોરવું, ધ્યાન ખેંચવું તો ધ્યાન દોરવું, નજરે ચડવું તો ધ્યાનમાં આવવું, નજરે ચડવું તો ધ્યાનમાં આવવું, ફાટા ફાટા પેટ ભરવું, ફાટ ફાટા પેટ ભરવું તો વધારે પડતું ખાવું, વધારે પડતું ખાવું, માર્ગ કાઢવો તો ઉપાય શોધવો, માર્ગ કાઢવો તો ઉપાય શોધવો, ઘર ભેગા કરવું તો ઘરમાં લઈ જવું, ઘર ભેગા કરવું તો ઘરમાં લઈ જવું વિદ્યાર્થીઓ. બરાબર ને? તો આ રીતે તમારે પૂછાય, પછી મેં તમને વિશેષણ શીખવાડ્યા છે તેવું પૂછાય કે કાળોત્રો સાપ સંગ્રામ ખેલે છે, તો કાળોત્રો એ કયું વિશેષણ છે? તમને એવું પૂછાય કાળોત્રો એ કયું વિશેષણ છે, તો ચાલો બોલો. કાળોત્રો સાપ તો એ કયું વિશેષણ છે? ગુણવાચક વિશેષણ છે વિદ્યાર્થીઓ. શું હોય છે વિશેષણ? છે ગુણવાચક. બરાબર. તો પછી એવું પૂછે કે ઘઉંના પાળા બાંધવા જાજા હાથ માંગતા, તો ઘઉંના પાળા એ કયું વિશેષણ છે? ઘઉંના પાળા એ સંબંધવાચક વિશેષણ છે વિદ્યાર્થી. પછી પૂછાય કે ચરણ સ્પર્શ સમાસનો પ્રકાર જણાવો. ચરણ સ્પર્શ, ચરણનો સ્પર્શ, નો નીનું આવે એટલે તત્પુરુષ સમાસ, તો આવશે તત્પુરુષ સમાસ વિદ્યાર્થીઓ. બરાબર. તો આ પ્રમાણે તમારે વ્યાકરણ લખવાનું છે. આના ઉપરાંત પણ મેં શીખવાડ્યું છે વિશેષણ, ક્રિયા વિશેષણ. બરાબર. સંજ્ઞા શીખવાડી છે, જેમ કે સિંહ પણ દર્શન થઈ જતા, સિંહ પણ દર્શન થઈ જતા હોય છે, તો સિંહ એ રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. તો સિંહ એ કયું સંજ્ઞા છે? તો જાતિવાચક સંજ્ઞા. શું આવશે? જાતિવાચક સંજ્ઞા. બરાબર. આ મોસમ, પછી બીજું વાક્ય છે, મોસમની મોજ લોકો માણે છે. મોસમની મોજ લોકો માણે છે, તો એ મોજ એ કયું વિશેષણ છે? તો ભાવવાચક વિશેષણ છે વિદ્યાર્થી. બરાબર. તો આ પ્રમાણે તમારે મેં જે કાંઈ કરાય, પ્રશ્ન ચર્ચા કરી, વ્યાકરણ કરાયું, તો એ પ્રમાણે લખવાનું છે તમારે. તો આગળ આપણે આજે એક કાવ્ય પણ શીખવાનું છે. બરાબર. ચાલો તો આપણે આગળના વિડીયોમાં શીખીએ.